सुप्रभात विद्यार्थी मित्रों, मित्रों हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 482 नो आ व्याकरण वीडियो तमारी समक्ष हूँ प्रस्तुत करवा जई रह्यो छूं, त्यारे खरेखर हूँ खूब ज आनंदनी लागणी अनुभवी रह्यो छूं। मित्रों मित्रों 482 नो आ ग्रामर वीडियो आप सौने पसंद आवशे एवी हूँ आपनी पासे अपेक्षा राखू छूं। मित्रों जो तमने मारो आ वीडियो पसंद आवे तो चोक्कसपणे लाइक करशो, तमारा मित्रनी अंदर शेर करशो, वधुमां वधु शेर करशो, बधा ज मित्रोने आ लाभ मळे एवो तमे पण प्रयत्न करशो। मित्रो फरी एक वार आप सौनुं एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चेनलमां आप सौनुं हार्दिक स्वागत छे। मित्रो एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चेनलमां अत्यार सुधी घणा बधा व्याकरणना ए चेप्टर्स अहींया पूर्ण करवामां आव्या छे। आप गमे त्यारे आपनी अनुकूलताए आप जोई शकशो, आप निहाळी शकशो अने आप शीखी शकशो। मित्रों जो तमने आ वीडियो पसंद आता हो तो चोक्कसपणे लाइक करशो, शेर करशो। हाँ मित्रों एक खास विनंती कि जो तमने मारो आ उपक्रम पसंद आता हो तो एज्युकेशन टच नामनी यूट्यूब चेनल ने सब्सक्राइब करशो अने सब्सक्राइब करावशो एवी आपनी पासे अपेक्षा राखू छूँ। चलो मित्रों आजनो आ यज्ञ कार्य शुरू करता पहला एक सरस मजानो सुविचार हूँ आपनी समक्ष प्रस्तुत करवा जई रह्यो छूँ। अने मित्रों आजनो सुविचार कंईक आवो छे। मित्रों आजनो सुविचार छे ढलते हुए सूरज को देखकर हर कोई अपने घर की लाइट जला देता है मगर ढलती हुई उम्र को देखकर भी अपने आत्मा की लाइट जलाने की कोशिश कोई नहीं करता। ढलते हुए सूरज को देखकर हर कोई अपने घर की लाइट जला देता है। मगर ढलती हुई उम्र को देखकर भी अपने आत्मा की लाइट जलाने की कोशिश कोई नहीं करता। मित्रों आओ आजनो आ सरस मजानो सुविचार पछी आपणे आपणा अभ्यासमां आगळ वधीए। तो मित्रों आपणे जे भणी रह्या छीए ए भणी रह्या छीए फ्रेज प्रेपोजिशन। मित्रों दर एपिसोडमां वात करू छूं एम કેટલાક એવા પ્રેપોઝિશન તો ક્યારેક નામ પાછળ, તો ક્યારેક કોઈ વિશેષણની પાછળ, તો ક્યારેક કોઈ ક્રિયાપદની પાછળ એ લાગતા હોય છે। કેટલાક પ્રેપોઝિશન ક્યારેક કોઈ નામ પાછળ, ક્યારેક કોઈ વિશેષણની પાછળ કે ક્યારેક કોઈ ક્રિયાપદની પાછળ લાગે છે અને પછી એ જે ફ્રેઝ તૈયાર થાય છે જેને આપણે ફ્રેજ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ। એવા ઘણા બધા પ્રેપોઝિશન છે કે જે નામ પાછળ, ક્યારેક કોઈ વિશેષણની પાછળ, ક્યારેક કોઈ ક્રિયાપદની પાછળ એ હંમેશા લાગતા હોય છે અને એ જે ફ્રેજ બને એ ફ્રેજને આપણે ફ્રેજ પ્રેપોઝિશન તરીકે ઓળખીએ છીએ। મિત્રો અત્યારે જે આપણે ભણીએ છીએ એ 8મું ફ્રેજ પ્રેપોઝિશન ભણીએ છીએ અને એ ફ્રેજ પ્રેપોઝિશન છે ઓન, અકાઉન્ટ ઓફ અત્યારે જે આપણે ભણીએ છીએ એ ફ્રેજ પ્રેપોઝિશન છે ઓન એકાઉન્ટ ઓફ। મિત્રો આનો અર્થ એ થશે ના હિસાબે
ઓન એકાઉન્ટ ઓફનો અર્થ થશે ના હિસાબે અથવા તો ને કારણે, ના હિસાબે અથવા તો ને કારણે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈશું, ઉદાહરણ લઈએ તો એમ લઈ શકાય ધ મેચ વોઝ ડિલેડ ઓન એકાઉન્ટ ઓફ રેઇન. ઓન એકાઉન્ટ ઓફ રેઇન વરસાદને હિસાબે, ઓન એકાઉન્ટ ઓફ રેઇન વરસાદને હિસાબે ધ મેચ વોઝ ડિલેડ. મેચ મોડી થઈ હતી ધ મેચ વોઝ ડિલેડ ઓન એકાઉન્ટ ઓફ રેઇન. ધ મેચ વોઝ ડિલેડ ઓન એકાઉન્ટ ઓફ રેઇન મેચ વરસાદને હિસાબે ડિલેડ મોડી થઈ હતી. મિત્રો, આ વાક્ય હતું એ ઓન એકાઉન્ટ ઓફનો વાક્યમાં કેવી રીતે પ્રયોજન કરી શકાય એના વિશે. હવે તમે, મને લાગે છે ઓન એકાઉન્ટ ઓફ નો અર્થ થશે ના હિસાબે ધ મેચ વોઝ ડિલેડ મોડું થવું. ઓન એકાઉન્ટ ઓફ રેઇન વરસાદને કારણે, વરસાદને હિસાબે ધ મેચ વોઝ ડિલેડ મેચ મોડી થઈ હતી. મિત્રો, ફરી એકવાર આપ સૌને કહી દઉં છું, ફક્ત એક જ વાક્ય ભણીએ આજના આ અભ્યાસની અંદર, પણ આ વિડીયો સતત જોવાથી સાંભળવાથી તો આ વાક્ય તમારા મગજમાં બરાબર બેસી જશે. થોડું ભણીએ પણ સારું ભણીએ. મિત્રો, હું ભણાવું છું એ પણ મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે શું, ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસ મળીએ. મિત્રો, ફરી એકવાર પૂર્ણ કરતાં પહેલાં એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. ત્યાં સુધી આવતીકાલ માટે ફરી એકવાર ભારત માતા કી જય.